શહેરના જાગૃત નાગરિક અને ખેડૂતે 1995થી 2019 સુધીમાં 6000થી વધુ પત્રો સરકારને લખી જળ બચાવો જીવ બચાવોની અપીલ કરવા છતાં સરકાર દ્વારા કંઈ પણ ઉત્તર નહીં. શહેરના જાગૃત નાગરિક અને ખેડૂત વિનોદભાઈ મહેતા દ્વારા સમગ્ર વિશ્વ અને ભારત જે પ્રમાણે આજના સમયમાં પાણી બચાવવાની વ્યવસ્થામાં સરકાર પાંગળી સાબિત થઈ છે, જેમણે આ પ્રશ્ને 1995થી 2019 દરમિયાન દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, મનમોહનસિંહ, તત્કાલ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, સાંસદો, મંત્રીઓને એક વખત નહીં પણ સમયે સમયે પાણીની યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે પત્રના માધ્યમથી અપીલ કરવામાં આવી છે, જે કરવા માટે તંત્ર વાબણું સાબિત થયું છે, જેના કારણે છાશવારે વિશ્વમાં અલગ અલગ દેશોમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વાવાઝોડા, સુનામી જેવી સ્થિતિનું નિર્માણ થતું હોવાનું વિનોદભાઈ મહેતાએ તેની વાતચીતમાં જણાવ્યું હતું. અમારે વારસામાં ખેતી છે, એને કારણે મને ભણેલો હોવાથી અને ખેતી કરતો હોવાથી તેમજ વેપારમાં સંકળાયેલો હોવાથી કેટલાક વિચારો મને આવ્યા છે. હવે એ 1995થી આ વસ્તુ શરૂ થઈ, વાજપેયીજીથી માંડી મનમોહનસિંહજી, અત્યારના વડાપ્રધાન મોદીજી, ત્યારે આપણા ગુજરાતના સીએમ હતા, દરેકને આ છેલ્લા 20-22 વર્ષથી, ઇવન ડૉક્ટર અનિલ કાણેને પણ જ્યારે કલ્ચરનો આખો પ્રોજેક્ટ ચાલવાનો હતો ત્યારે એને પણ મેં કાગળો લખ્યા છે અને મારા વિચારો દર્શાવ્યા છે. પાણીનું મેનેજમેન્ટ જ્યાં સુધી વ્યવસ્થિત હિન્દુસ્તાનમાં ન થાય ત્યાં સુધી ભારતનો ખેડૂત ગરીબીમાં જન્મે છે, જીવે છે અને મરે છે, એ નાબૂદ આપણે નથી કરી શકવાનું. બીજી વાત, હવે વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગનો ફિનોમિના 2002થી ઉમેરાતા હવે હિન્દુસ્તાનની જે દશા છે એથી ખરાબ દશા વિશ્વની થવાની છે. એટલે વિશ્વને બચાવવું હોય તો પણ પાણીને વ્યવસ્થિત કરવું પડશે, આ હિન્દુસ્તાનને બચાવવા તો આ કરવાનું જ છે. હલો, એટલા માટે છેલ્લા 22-25 વર્ષની અંદર 6500થી 6000 પત્રો લખ્યા છે, એની બધી ફાઇલો મારી પાસે છે. એને અંગે નાસા, બીબીસી, બ્રિટનના વડાપ્રધાન, ભારતના તમામ વડાપ્રધાનો, ભારતના તમામ સંસદ સભ્યોને 3-3 વખત અને ભારતના દરેક ચીફ મિનિસ્ટરને દરેક કોપીઓ મેં મારા નોલેજ પ્રમાણે અત્યાર સુધીમાં મોકલેલી છે. કોણ કેટલું જાગશે, ક્યારે જાગશે એ મને ખબર નથી, પણ મેં જે વિશ્વમાંથી લાભ લીધો એ આવનારી પ્રજાને આવી દુર્ઘટનાઓથી બચાવવા માટે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. એટલે પાણીનું મેનેજમેન્ટ હિન્દુસ્તાન લેવલે તો છે જ જરૂરી, વિશ્વ લેવલે પણ હવે કાર્બન એમિશન થતાં આ કર્યા, આ વસ્તુ કર્યા વગર છૂટકો જ નથી. જો આવનાર પ્રજાને બચાવવી હોય તો મને 80 થયા છે, 2-3 વર્ષ મને કાંઈ થવાનું નથી, પણ એનો અર્થ એવો નથી કે આવનારી પ્રજાને આપણે ન બચાવીએ. દરેક મા બાપ પોતાના બાળકો માટે જ જીવતો હોય છે અને પોતાના બાળકો માટે જ ભવિષ્ય ઘડતો હોય છે, તો આ દુર્ઘટનાગ્રસ્ત ભવિષ્યથી બચવા આપણે આ કરવું એ મારી નૈતિક ફરજ આજે આવે છે અને મારી જ નહીં આખા હિન્દુસ્તાનના પ્રજાના નૈતિક બંધનમાં આવે છે, તો માટે આ કરવી જોઈએ. ઓકે.